હજીરા મગદલા રોડ થી તાપી નદી પરનો એનજીસી બ્રિજ પર 10 દિવસ અગાઉ પૂર ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા કાર બ્રિજની અંદાજે 7 મીટર જેટલી રેલિંગ તોડી નાખી હતી। આ ઘટનામાં હાઈવે ઓથોરિટીએ કાર ચાલકના પિતા એવા જાણીતા ઉદ્યોગપતિએ નુકસાનીનો ખર્ચ આપી દીધા સમાધાન કરી લીધું હતું। જોકે રેલિંગની રિપેરિંગનો ખર્ચ વધુ હોવાથી છેવટે ફરિયાદ નોંધાવી છે। ગત તારીખ 3 એપ્રિલ રવિવારના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં મગદલા રોડ થી તાપી નદી પરના ઓએનજીસી બ્રિજ પર અજીરાથી એસકે નગર 4 રસ્તા તરફ જતી નિશાન ટેરોના કાર નંબર GJ5JM6898 નું ટાયર ફાટતા કાર ચાલક રાજ બિપિન રામાણી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર રથડાતા ગંભીર અકસ્માત થયો હતો। જોકે સદનસીબે કાર તાપી નદીમાં ખાબકતા બચી ગઈ હતી। કાર બ્રિજની રેલિંગ સાથે અથડાતા અંદાજે 7 મીટર જેટલી રેલિંગ તૂટી ગઈ હતી। ઘટનાની જાણ થતા ઈચ્છાપુર પોલીસ દોડી ગઈ હતી અને હાઈવે ઓથોરિટીના એન્જિનિયરો પણ દોડી આવ્યા હતા। અકસ્માતની જાણ થતા કાર ચાલકના પિતા એવા ઉદ્યોગપતિ બિપિન રામાણી પણ દોડી આવ્યા હતા। બિપિન રામાણીએ જે તે વખતે હાઈવે ઓથોરિટીના એન્જિનિયરો અને અધિકારીઓ સાથે બ્રિજની રેલિંગનો ખર્ચ ચૂકવી દેતા સમાધાન થઈ જતા હાઈવે ઓથોરિટીએ જે તે વખતે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ બ્રિજની રેલિંગ રિપેરિંગમાં ઉદ્યોગપતિ બિપિન રામાણીએ જે ખર્ચ ચૂકવ્યો હતો તેના કરતા વધુ ખર્ચ રિપેરિંગમાં થતા છેવટે હાઈવે ઓથોરિટીના રૂર પેટ્રોલિંગ ઓફિસર ધવલ રાજુ થોપાટે રાજ બિપિન રામાણી વિરુદ્ધ ₹40,000 ના નુકસાનની ફરિયાદ નોંધાવી હતી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।